નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડી અને એફ વિભાગના તત્વોની સમજૂતી મેળવ્યા પછી નીટ માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર જેનું નામ છે સવર્ગ સંયોજન. સવર્ગ સંયોજનો જેને આપણે સંકીર્ણ સંયોજનો કહેવાય છે. તો સંકીર્ણક સંયોજનો બને કઈ રીતે અને એના ચુંબકીય ગુણધર્મ એમાં સંક્રમણ લિગાન્ડ એટલે શું ઘણા બધા માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. પહેલા તો આપણે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત શીખીએ. તો દ્વિક્ષાર એટલે શું? તો સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે સંયોજનોમાં એક પોટેશિયમ ક્લોરાઇડ છે, બીજું મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. પોટેશિયમ ક્લોરાઇડમાં તમે માનો કે તમારી પાસે પોટેશિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય, એમાં તમે K+ ની નિર્ણાયક કસોટી કરો, એટલે કે K+ હાજર છે કે નહીં ચકાસો, અજ્ઞાત દ્રાવણમાં પિક્રિક એસિડ નાખતા પીળા અવક્ષેપ આવે તો કહી શકાય કે પોટેશિયમ હાજર છે. તો KCl અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એકબીજા સાથે જોડાય છે. કોની હાજરીમાં? પાણીની હાજરીમાં, with 6H2. તો અહીંયા જે પણ સંયોજન બને છે, KCl into મેગ્નેશિયમ ક્લોરાઇડ into 6H2O, એમાં સંયોજન તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. એટલે કે આ દ્વિક્ષારમાં પણ તમે પોટેશિયમ પ્લસ ની કસોટી કરો તો હાજર બનાવે છે. એટલે કે સંયોજનોના નિયમ પ્રમાણે બે સંયોજનો એકબીજા સાથે જોડાઈને જે ક્ષાર બનાવે એમાં સંયોજન તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે. એટલે કે KCl દ્રાવણમાં પણ K+ હાજર આવતો તો અહીં તમે કસ્તલની અંદર આ કાર્બન આયન કહેવાય, કસ્તલની અંદર તમે કાર્બનલાઇટનું દ્રાવણ લઈ એમાં પિક્રિક એસિડ ઉમેરો તો પણ પીળા અવક્ષેપ આવે. K+ અહીંયા પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે અને દ્વિક્ષારમાં પણ પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. જે સંયોજન તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે એવા સંયોજનોને આપણે દ્વિક્ષાર કહીએ છીએ. તો એ સંકીર્ણ ક્ષારથી અલગ છે. કઈ રીતના? સંયોજનોના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું એક સંયોજન છે કોબાલ્ટ ક્લોરાઇડ અને બીજું દ્રાવણ છે અમોનિયા. કોબાલ્ટ ક્લોરાઇડ છે એમું તમે આયનીકરણ કરો તો જુઓ કોબાલ્ટ પ્લસ 3 અને 3 Cl માઇનસ. તો અહીંયા કોબાલ્ટ ક્લોરાઇડના દ્રાવણમાં તમે કોબાલ્ટ પ્લસ 3 ની કસોટી કરો તો તો કોબાલ્ટ પ્લસ 3 છે એ હાજર આવે. હવે જ્યારે 6 એમોનિયા સાથે જોડાય ત્યારે જે સંયોજન બને એમાં સંયોજન તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખતું નથી તો એવા ક્ષારને સંકીર્ણ ક્ષાર કહેવાય. ઉદાહરણ તરીકે આ કોબાલ્ટ ધાતુ સાથે એમોનિયાના 6 અણુ જોડાય છે. વૈધા કોણ? 3 CH. એ આપણે પાછળની તરફ જોડાય છે. તો આ રીતે બનતા સંયોજનને સંકીર્ણ ક્ષાર કહેવાય. આવા સંયોજનોને સવર્ગ સંયોજનો કહેવાય. અહીં કોબાલ્ટ અને એમોનિયા વચ્ચે મજબૂત સવર્ગ સહસંયોજક બંધ બને છે, એ તૂટતો નથી. હવે આ સંકીર્ણનું કસ્તલની અંદર તમે દ્રાવણ લઈ કોબાલ્ટ પ્લસ 3 ની કસોટી કરશો તો હાજર આવશે નહીં. કોબાલ્ટ પ્લસ 3 આયન સ્વરૂપે મુક્ત થશે નહીં. સંયોજન તેના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખતું નથી તો એવા સંયોજનોને આપણે એવા સંયોજનો કહેશું સવર્ગ સંયોજન. એવા સંયોજનોને આપણે સવર્ગ સંયોજનો કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વર્નરનો સિદ્ધાંત ભણવાનો છે. વર્નર નામના વૈજ્ઞાનિકે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના જુદા જુદા પ્રમાણને લઈને અસંખ્ય સંકીર્ણ સંયોજનો બનાવ્યા અને એના રંગને આધારે એને નામ આપ્યા.
તો આ જે પ્રથમ સંકીર્ણ સંયોજન બનાવ્યું એ પીળા રંગનું હતું કારણ કે માં 6 એમોનિયા લિગેન્ડ તરીકે છે હવે આને તમે આયનીકરણ કરશો તો કેટલા વિદ્યુત વિભાજ્ય છૂટા પડશે તમને ખબર છે કે ક્લોરીનની સંયોજકતા -1 છે તો અહીંયા 3Cl- અને આ સંકીર્ણની ઉપર કોબાલ્ટ NH3+6 અને ઉપર કે પ્રયો પ્લસ તો એક આ સંકીર્ણ આયનિક ભાર વાળો અને ત્રણ આ કુલ 4 વિદ્યુત વિભાજ્ય મળ્યા બીજી રીતે જોઈએ કે જ્યારે 6 એમોનિયા લિગેન્ડ તરીકે ન હોય ત્યારે તો ધારો કે આવું થશે કોબાલ્ટ ધાતુની બાજુમાં 5 એમોનિયા લિગેન્ડ તરીકે હોય અને ક્લોરીન લિગેન્ડ તરીકે હોય તો 12 જ ક્લોરીન લીધા અહીં આપણે લિગેન્ડના વર્ગીકરણ ભણ્યા પછી તમને ખબર પડશે કે કોબાલ્ટ ધાતુ છે એ કુલ 6 બંધ બનાવે છે તો જો અહીંયા લિગેન્ડ બદલાય છે તો રંગ બદલી જાય જ્યારે 5 એમોનિયા ને 1 ક્લોરીન હોય ત્યારે બનતા સંકીર્ણનો રંગ જાંબુડિયો હોય છે જ્યારે 5 એમાઈ અને 1 ક્લોરીન હોય ત્યારે બનતા સંકીર્ણનો રંગ જાંબુડિયો હોય છે કેટલા વિદ્યુત વિભાજ્ય છૂટા પડશે તો 3 કે 2Cl- અને કોબાલ્ટ ધાતુ એમાઈ 5 અને Cl એની ઉપર આવ્યું પ્લસ 2 તો 1 અને આ 2 તો 3 વિદ્યુત વિભાજ્ય છૂટા પડ્યા અહીં તમે સમજી શકો છો કે ધાતુ ની સાથે મોટા કૌંસની અંદર જે બતાવેલા હોય ઈ લિગેન્ડ સાથે હોય ધાતુની બાજુમાં મોટા કૌંસની અંદર બતાવેલા છે લિગેન્ડ છે અને ઈ લિગેન્ડ સાથેનો બંધ ક્યારે તૂટતો નથી વર્ણને રંગને આધારે નામ આપ્યા હજી 4 એમોનિયા લિગેન્ડ તરીકે લે ધારો કે કોબાલ્ટ ધાતુ છે 4 એમોનિયા લિગેન્ડ 2 ક્લોરીન લિગેન્ડ તો 12 ઋણાયન તરીકે એક જ ક્લોરીન બને જે મોટા કૌંસની અંદર હોય સવર્ગની અંદર હોય એ ક્લોરીન લિગેન્ડ હોય જ્યારે જે ક્લોરીન કૌંસની બહાર હોય એટલે કે છેલ્લે છે સવર્ગ સંયોજનોની બહાર છે એ ક્લોરીન ઋણ આયન તરીકે ઓળખાય છે તો વર્નરના આ સિદ્ધાંતને આધારે વર્નરે કીધું કે આ ધાતુ છે બે પ્રકારની સંયોજકતા ધરાવે છે કઈ સંયોજકતા બે પ્રકારની તો પહેલી સંયોજકતા પ્રાથમિક સંયોજકતા અને બીજી છે દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા ખૂબ મહત્વનું છે વર્ણના સિદ્ધાંતમાં પ્રાથમિક સંયોજકતા એટલે શું એટલે ધાતુનો ઓક્સિડેશન આ ધાતુનો ઓક્સિડેશન આ કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં તમે ધાતુનો ઓક્સિડેશન આ શોધી લો એને પ્રાથમિક સંયોજકતા કહેવાય અને એ બિન આયનીકૃત છે બરાબર આયનીકરણ પામે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને તે ઋણ આયનો વડે દર્શાવાય છે બરાબર પ્રાથમિક ઓક્સિડેશન આયન જેવી હોય છે અને એમાં આયનીકરણ થાય છે એમાં આયનીકરણ થાય છે જ્યારે દ્વિતીયક સંયોજકતા એ ધાતુના સવર્ગ અંક જેટલી હોય છે તો તમને પ્રશ્ન થાય કે સવર્ગ અંક એટલે શું તો ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગ અંક કહેવાય ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગ અંક કહેવાય તો જે સવર્ગ અંક હોય છે ધાતુના એટલે કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એને આપણે દ્વિતીયક સંયોજકતા કહેવાય છે અને એ કેવી હોય છે બિન આયનીકરણ કે જેનું આયનીકરણ થતું નથી ઉદાહરણ તરીકે અહીંયા હું તમને એક સંકીર્ણ આપ્યો છે
એમાં મારે શોધવું છે કે ધાતુની પ્રાથમિક સંયોજકતા કેટલી ને દ્વિતીયક સંયોજકતા કેટલી. તો જુઓ આ ધાતુ છે, હંમેશા મોટા કૌંસમાં પહેલા આપણે ધાતુ દર્શાવીએ છીએ, તેની બાજુમાં આપણે લિગેન્ડ બને દર્શાવીએ છીએ. લિગેન્ડનું વર્ગીકરણ મેળવ્યા પછી તમારે ધાતુની સંયોજકતા શોધવી તમારા માટે સહેલી બને. તો પહેલા આ ધાતુની સંયોજકતા x ધારી લઈએ, વત્તા કેટલા અમોનિયા છે, 6 અમોનિયા છે. હમણાં જ આપણે આનું આયનીકરણ કર્યું હતું, તો 3 Cl માઈનસ અલગ પાડો આ સંકીર્ણમાંથી, તો આ સંકીર્ણ ઉપર કેટલો વિભાર ઉદ્ભવે, તો તમે કહેશો +3, તો બધાનો વિભાર થઈને +3. તો x અમોનિયા તો તટસ્થ છે એટલે 0 બરાબર +3. એમોનિયા એ કેવો લિગેન્ડ છે, તટસ્થ સંયોજન છે, એટલે એમોનિયાનો વિભાર શૂન્ય મૂકીએ એટલે x વત્તા શૂન્ય બરાબર 3. તો x બરાબર 3. તો આ સંકીર્ણમાં જે કોબાલ્ટ ધાતુ છે એના ઉપરનો વિજભાર +3 છે, એટલે આ સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટ ધાતુની +3 છે. હવે દ્વિતીયક સંયોજકતા કેટલી, તો અમોનિયાનો એક અણુ છે એ એક બંધ બનાવી શકે છે, તો અહીંયા 6 એમોનિયાના બંધ છે, એ કોબાલ્ટ ધાતુ સાથે 6 સંબંધ સહસંયોજક બંધ બનાવશે. ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા સંબંધ સહસંયોજક બંધની સંખ્યા એને આપણે દ્વિતીયક સંયોજકતા કહેશું, જે મોટા ભાગના સંકીર્ણમાં 4 અથવા તો 6 હોય છે. બરાબર, તો આ જે +3 સંયોજકતા છે એનું આયનીકરણ થઈ શકે છે, એટલે માનો કે આપણે બનાવ્યો તો જ્યારે ત્યારે કોબાલ્ટ Cl3 6 એમોનિયા, આપણે સમજાતા કે કોબાલ્ટ +3 અને 3 Cl માઈનસ પ્રાથમિક સંયોજકતા જે આયનીકરણ થઈ શકે છે, જ્યારે દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થઈ શકતું નથી. તો હું તમને એક બીજો લિગેન્ડ બતાવું, જુઓ AbCN6 ને આગળ બતાવું છું K2. ઓકે, આપણે K4 બતાવી લઈએ, K4. જુઓ, સામાન્ય રીતે સંકીર્ણ સંયોજન હોય એને મોટા કૌંસમાં બતાવાય છે. ધાતુ આ સંકીર્ણ છે એની ઉપર ઉદ્ભવતો વિજભાર ઋણ હોય તો એ તટસ્થ સંકીર્ણને તટસ્થ બનાવવા માટે ધનાયન આગળના ભાગમાં લખાય છે, જ્યારે ઋણાયન પાછળના ભાગમાં લખાય છે. એટલે આનું આયનીકરણ કરીએ, આપણે શોધવું છે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો અહીં આ 4 પોટેશિયમ છૂટા પડે, 4 પોટેશિયમ પ્લસ, તો આ સંકીર્ણ છે AbCN6 ની ઉપર વિભાર થયો -4. આ ધાતુ છે નો ઓક્સિડેશન x ધારીએ -6 સાયનાઇડ બરાબર -4. સાયનાઇડ ઉપરનો વિજભાર -1 હોય છે. હમણાં જો તમને કેટલાક લિગેન્ડના ઉદાહરણો આપું છું એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ક્યાં લિગેન્ડનો વિજભાર કેટલો લેવાનો છે. તો અહીંયા લઈ શકાય x -6 -1 = -4, x -6 = -4, x = +2. તો અહીં આ Fe ધાતુ છે એનો વિજભાર +2 છે, એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. ધાતુની પ્રાથમિક સંયોજકતા +2 છે. આ Fe ધાતુ કેટલા લિગેન્ડ સાથે જોડાયેલો છે, 6 લિગેન્ડ સાથે જોડાયેલો છે, એટલે ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 છે, એટલે આનો સવર્ગ અંક પણ 6 છે. બીજો એક પ્રશ્ન કે આ સંકીર્ણનું આયનીકરણથી કુલ કેટલા આયનો મુક્ત થશે, 5 આયનો મુક્ત થશે, 4 પોટેશિયમ પ્લસ અને આ સંકીર્ણ કે જેની ઉપર -4 વિજભાર હોય છે. આપણે આ સંકીર્ણ સંયોજનોના વિવિધ આકાર હોય છે તેની વિશેની માહિતી મેળવીશું. આપણે ઘણા પ્રસ્તાવના કે સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર વચ્ચે શું તફાવત છે એ આપણે સમજ્યા. વર્ણનનો સિદ્ધાંત આપણે સમજ્યા, એટલે કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનથી બનતા જુદા જુદા રંગના સંયોજનો, અને પ્રાથમિક સંયોજકતા એટલે શું અને દ્વિતીયક સંયોજકતા એટલે શું.
પછીનો મુદ્દો છે લિગેન્ડ અને તેનું વર્ગીકરણ અને એમાં જ આપણે સમાવી લીધો જે મુદ્દો હમણાં તેનું નામ હતું સબલક તો લિગેન્ડ એટલે શું તો લિગેન્ડ સામાન્ય રીતે ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ છે લિગેન્ડ સામાન્ય રીતે ઋણ આયન કે તટસ્થ પરમાણુ છે જે ધાતુ આયનને જે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને કેવો બંધ બનાવે છે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે धातु અને લિગેન્ડ વચ્ચે બનતા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે લિગેન્ડ સામાન્ય રીતે ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ હોય છે હવે લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેના આધારે એનું વર્ગીકરણ થાય છે તો પહેલા આપણે લઈ લઈએ એકદંતીય લિગેન્ડ એકદંતીય લિગેન્ડ પછી આવશે દ્વિદંતીય લિગેન્ડ બીજું આવશે ત્રિદંતીય લિગેન્ડ અને ચોથો આવશે ષટ્દંતીય લિગેન્ડ ષટ્દંતીય લિગેન્ડ તો એકદંતીય લિગેન્ડ જે લિગેન્ડ ધાતુ આયનને એક જોડ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને એકદંતીય લિગેન્ડ જે લિગેન્ડ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે ઓકે તો હું તમને બતાવું તો જુઓ પહેલા ઉદાહરણ લઈએ ક્લોરીન માઇનસ સાયનાઇડ માઇનસ OH માઇનસ જેવા ઋણ આયનો પછી H2O એમોનિયા કાર્બોનિલ જેવા તટસ્થ પરમાણુ બરાબર એસિટેટ આયન પણ છે CH3COOH- થાયોસાયનાઇડ આયન આ બધા એવા આયનો છે જો ક્લોરીન માઇનસ સાયનાઇડ માઇનસ OH માઇનસ આ એવા લિગેન્ડો છે જે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે એવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવાય છે H2O એમોનિયા કાર્બોનિલ સંયોજન વગેરે તટસ્થ પરમાણુઓ છે જે ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે માટે તે બધા એકદંતીય લિગેન્ડ છે અહીંયા બધા આવી જશે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન બ્રોમિન એ -1 છે આયોડિન પણ -1 છે હવે હું તમને એક સંકેત આપું એના આધારે તમારે નક્કી કરવાનું છે કે એકદંતીય લિગેન્ડ કઈ રીતે બંધ બનાવે છે ઓકે તો ચલો પ્લેટિનિયમ ટેટ્રાક્લોરાઇડ અહીંયા લખ્યું છે -2 તો જુઓ આ પ્લેટિનિયમ છે એ કેટલા ક્લોરિન સાથે જોડાયેલો છે 4 હવે ક્લોરીન એકદંતીય લિગેન્ડ છે કે એક ક્લોરીનનો પરમાણુ એક જ બંધ બનાવશે તો અહીંયા સીધી જ ખબર પડી ગઈ કે આ પ્લેટિનિયમ ધાતુનો સવર્ગાંક 4 છે હવે પ્લેટિનિયમનો ઓક્સિડેશન અંક કેટલો x -4 બરાબર -2 -2 છે આખા સંકેતનો વિભાજ -2 +4 તો x બરાબર +2 તો પ્લેટિનિયમ ધાતુની પ્રાથમિક સંયોજકતા +2 થાય પ્રાથમિક સંયોજકતા એટલે કે ધાતુનો ઓક્સિડેશન આંક એ કેટલી થાય +2 જ્યારે પ્લેટિનિયમ ધાતુની દ્વિતીય સંયોજકતા 4 છે બીજું ઉદાહરણ લઈએ આપણે કે કોપર H2O 6 Cl2 માનો કે આવું કોઈ સંકીર્ણ સંયોજન છે તો એ આ તટસ્થ લિગેન્ડ છે કયા કયા તટસ્થ લિગેન્ડ છે એમોનિયા H2O કાર્બોનિલ વગેરે તો કોપરનો
કેટલા પાણીના અણુ સાથે 6 પાણીના અણુ સાથે તો સહગામ 6 થયો અને પ્રાથમિક સંયોજકતા શોધી હોય એની તો કોપર ધાતુ છે આનો આયનીકરણ કરો એટલે 2Cl- પ્લસ સંકીર્ણની પર પ્લસ 2 કોપર છે x વત્તા પાણીનો 0 એટલે પ્લસ 2 તો કોપરની પ્રાથમિક સંયોજકતા પ્લસ 2 આવી હવે વાત કરી આપણે દ્વિદંતીય લિગેન્ડ જો ખાસ યાદ રાખવાના છે કયા કયા લિગેન્ડો દ્વિદંતીય લિગેન્ડ છે કેટલા તટસ્થ પરમાણુ જેવા કે ઇથિલિન ડાયહેમાઇન અને રોણ આયન એટલે કે ઓક્સેલેટ એક જ સંયોજન બે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય માનો કે ઇથિલિન ડાયહેમાઇન એટલે CH2 CH2 NH2 NH2 એમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ આ એમાઇન આપે અને બીજો આ એમાઇન આપે ઓક્સેલેટ C-O-C-O-C C-O-C-O-C જો આ એક આખું સંયોજન છે એક આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને બીજો ઓલો ઓક્સિજન આપે એટલે કુલ કેટલા થશે બરાબર કુલ કેટલા થશે એક જ લિગેન્ડ બે બંધ બનાવશે એક જ લિગેન્ડ બે બંધ બનાવશે માનો કે કોપર છે ટ્રાઇઓક્સેલેટ છે એન્ડ વેટ માઈનસ 4 તો અહીંયા આપણે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા શોધવી હોય તો તો તમને અહીંયા ખબર પડવી જોઈએ કોપર ધાતુ છે કે ધારી લો કે અહીંયા ક્રોમિયમ ધાતુ લઈએ ક્રોમિયમ ધાતુ લઈએ તો ક્રોમિયમ ધાતુ કેટલા બંધ બનાવે તો એક ઓક્સેલેટનો પરમાણુ હોય ધારો કે ઓક્સેલેટ એટલે કે સી ડબલ બોન્ડ કો કાર્બન સી ડબલ બોન્ડ આ બીજો ઓક્સિજન આ બીજો ઓક્સિજન આ એક બંધ બનાવે બે બંધ બનાવે તો જો આ એક જ ઓક્સેલેટનો અણુ બે બંધ બનાવે બીજો ઓક્સેલેટનો કાર્બન કાર્બન પી બંધ બોન્ડ પી બંધ ઓક્સિજન ઓક્સિજન આ બીજા ઓક્સેલેટના અણુ એ બીજા બે બંધ બનાવ્યા અને આ ત્રીજો ઓક્સેલેટનો અણુ આવશે એને પાછા બે બંધ બનાવ્યા કુલ કેટલા બંધ બન્યા 6 બંધ તો અહી ક્રોમિયમની દ્વિતીયક સંયોજકતા સહગામ 6 થશે ક્રોમિયમનો ઓક્સિડેશન આયન x વત્તા 3 ઓક્સેલેટ બરાબર -4 મતલબ કે આ ઓક્સેલેટ છે એનો વિજવાર -2 છે x -6 બરાબર -4 તો x બરાબર શું એવું +2 ક્રોમિયમનો ઓક્સિડેશન આયન +2 મળે આવી રીતે જો તમે લિગેન્ડ ઉપરનો વિજભાર જાણતા હો તો તમે એનો સહગામ ગણી શકો અને પ્રાથમિક સંયોજકતાની પણ ગણતરી કરી શકો તો દ્વિદંતીય તટસ્થ લિગેન્ડમાં ઇથેન 1-2 ડાયહેમાઇન જેને સામાન્ય રીતે ઇથિલિન ડાયહેમાઇન કહેવાય છે અને ઓક્સેલેટ જે દ્વિદંતીય લિગેન્ડો છે લિગેન્ડમાંનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાનમાં આપતો એને સવર્ગ સ્થળ નિર્દેશક પરમાણુ કહેવાય એને શું કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશક પરમાણુ ઉદાહરણ તરીકે આ ઇથિલિન ડાયહેમાઇન છે એમાંનો કયો પરમાણુ નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાનમાં આપે છે ઓક્સેલેટમાંનો ઓક્સિજન પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશક પરમાણુ છે તો કેટલાક લિગેન્ડ ઉભયદંતી હોય છે જે એક કરતા વધુ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાનમાં આપી શકતા હોય ઉદાહરણ તરીકે જો આ છે થાયોસાયનાઇડ તો થાયોસાયનાઇડ છે એનું બંધારણ કઈ રીતના છે તો સલ્ફર એ આપી શકે ને નાઇટ્રોજન એ આપી શકે એક છે નાઇટ્રો NO2 કે નાઇટ્રોજન એ આપી શકે અને ઓક્સિજન એ આપી શકે જેને નાઇટ્રો લિગેન્ડ તરીકે વર્તે નાઇટ્રો તો આ નાઇટ્રો પણ ઋણમાં જ આવશે એક દંતીય ઋણ લિગેન્ડ NO2 માઇનસ પછી આવશે ONO માઇનસ જો આ બંને સરખા જ છે પણ અહીં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં દાતા છે નાઇટ્રો સમૂહમાંનો જ્યારે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં દાતા હોય તો નાઇટ્રો વચાય અને જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મમાં દાતા હોય ત્યારે નાઇટ્રાઇટો વચાય તો આવા લિગેન્ડ કે જેમાં બે જુદા જુદા પરમાણુ દ્વારા બંધ બનતા હોય તો એવા લિગેન્ડને
આપણે કેવા કેસો ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ એવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછીનો છે ત્રિદંતીય લિગેન્ડ કે જે લિગેન્ડમાં ત્રણ સરળ સ્થળ નિર્દેશક પરમાણુ હોય એટલે એક જ સંયોજન ત્રણ ત્રણ સરળ સ્થળ સંયોજક બંધ બનાવતું હોય અને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય પ્રોપિલિન ટ્રાએમાઇન પછી છે ફોસ્ફેટ એના ખૂબ જ જાણીતા ઉદાહરણો છે પ્રોપિલિન ટ્રાએમાઇન એટલે માનો કે પ્લેટિનિયમ હોય એની બાજુમાં લખો હોય PTN 2 અને અહીંયા લખો લખો હોય પ્લસ તો એક પ્રોપિલિન ટ્રાએમાઇન છે જો NH2 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 અહીંયા CH2 CH અહીંયા આવશે CH2 આ 1 1 2 1 અને 3 1 આ સંયોજન એક જ છે એક જ સંયોજન જ્યારે ત્રણ સવર્ગ સ્થળ નિર્દેશક પરમાણુ ધરાવતો હોય તો એવા લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય ઉદાહરણ તરીકે પ્રોપિલિન ટ્રાએમાઇન બીજો કોણ છે ફોસ્ફેટ ફોસ્ફેટનું બંધારણ જુઓ પી ડબલ બોન્ડ O ઓક્સિજન માઇનસ ઓક્સિજન માઇનસ અને ઓક્સિજન માઇનસ ફોસ્ફેટ ઉપરનો વિજભાર યાદ રાખવાનો છે અને ફોસ્ફેટ ત્રિદંતીય લિગેન્ડ છે એવું પણ યાદ રાખવાનું છે જ્યારે પણ ત્રિદંતીય લિગેન્ડ આવે ત્યારે તમને યાદ રાખવું જોઈએ પ્રોપિલિન ટ્રાએમાઇન તો એક પ્રોપિલિન ટ્રાએમાઇન 3 બંધ બનાવે છે તો બે પ્રોપિલિન ટ્રાએમાઇન 6 બંધ બનાવશે તો અહીં પ્લેટિનિયમ ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો થશે ઓક્સિડેશન આંક 6 થશે આ પ્લેટિનિયમનો ઓક્સિડેશન સોરી દ્વિતીયક સંયોજકતા 6 થશે ચલો એક પ્રશ્ન પૂછી લો આ સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા તો આ લિગેન્ડ તટસ્થ છે એટલે જે પણ સંકીર્ણનો વિજભાર છે એ પ્લેટિનિયમનો જ છે એટલે પ્લેટિનિયમની પ્રાથમિક સંયોજકતા પ્લસ 2 છે દ્વિતીયક સંયોજકતા કે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા તો એક પ્રોપિલિન ટ્રાએમાઇન 3 બંધ બનાવતો તો તો બે પ્રોપિલિન ટ્રાએમાઇન કેટલા બંધ બનાવે 6 બંધ એટલે અહીંયા પ્લેટિનિયમની દ્વિતીયક સંયોજકતા 6 થશે જેને આપણે સવર્ગ આંક કહીએ છીએ છેલ્લો આપણો લિગેન્ડ જેનું નામ છે ષટ્દંતીય લિગેન્ડ નું નામ છે ષટ્દંતીય લિગેન્ડ વધુમાં ધાતુની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશેનો ખ્યાલ આપણે આયુપીએસસી નામકરણની અંદર આવશે એક જ સંયોજન જેમાં 6 સવર્ગ સ્થળ નિર્દેશક પરમાણુ હોય તો એનું ઉદાહરણ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ EDTA જેના ઉપરનો વિજભાર માઇનસ 4 છે તો EDTA એટલે જો ઇથિલિન CH2 CH2 ડાયએમાઇન એટલે ડાયએમાઇન ટેટ્રા એસિટેટ CH2 C(O)-1 એસિટેટ CH2 C(O)-2 એસિટેટ CH2 C(O)-3 એસિટેટ અને CH2 C(O)-4 એસિટેટ ઇથિલિન ડાયએમાઇન અને ટેટ્રા એસિટેટ જે ષટ્દંતીય લિગેન્ડ છે એક આ ઓક્સિજન સહગ સ્થળ નિર્દેશક આ 2 આ 3 આ 4 આ નાઇટ્રોજન 5 અને આ નાઇટ્રોજન 6 બે નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ આમ કુલ 6 પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશક છે એટલે માટે કહી શકાય કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ એ ષટ્દંતીય લિગેન્ડ છે કેવો છે ષટ્દંતીય લિગેન્ડ છે પછીનો શબ્દ છે કિલેટ તો કિલેટ એટલે શું જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય છે ત્યારે સંકીર્ણ સંયોજનોની રચના ચક્રીય બને છે એને કિલેટ કહેવાય બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાય તો બહુદંતીય લિગેન્ડ એટલે ક્યાં દ્વિદંતીય લિગેન્ડ ત્રિદંતીય લિગેન્ડ અને ષટ્દંતીય લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય તો ઉદાહરણ તરીકે પ્લેટિનિયમ
CN2 ethylene diamine 2 ને આની ઉપરનો વિજભાર છે પ્લસ 2 તો આ સંપીડનની અંદર બે વસ્તુ મને કહો પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા અને આ ક્લેટ છે કે નહીં તો પહેલો તો જો આ પ્લેટિનિયમ છે આ એક વન સાઇનાઇડ દ્વારા એક દંતીય છે આ બીજો વન સાઇનાઇડ દ્વારા હવે એક ઇથિલિન ડાયનેમાઇનનો અણુ છે એ બે બંધ બનાવે આ બીજો ઇથિલિન ડાયનેમાઇનનો અણુ છે એ બીજા બે બંધ બનાવે આ સંપૂર્ણ સંકીર્ણ છે ની પણ વિજભાર કેટલો આવે પ્લસ 2 તો પહેલા 1 2 3 4 5 ને 6 અને દ્વિતીયક સંયોજકતા કેટલી થાય 6 હવે ધાતુનો ઓક્સિડેશન આયન શોધીએ પ્લેટિનમનો કેટલો ધારવાનો x કેટલા સાઇનાઇડ છે 2 એટલે માઇનસ 2 આ તો તટસ છે બરાબર પ્લસ 2 માઇનસ 2 એટલે બાજુ જાવજો પ્લસ 2 પ્લસ 2 x બરાબર પ્લસ 4 તો પ્લેટિનિયમ ધાતુની પ્રાથમિક સંયોજકતા પ્લસ 4 થાય હંમેશા સંકીર્ણમાં તટસ્થ કરવા માટે જો ઋણ આયનની જરૂર હોય તો એ પાછળના ભાગે લખાય છે અને ધન આયનની જરૂર હોય તો એ સંકીર્ણમાં હંમેશા આગળના ભાગે દર્શાવવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સવર્ગ બહુફલકીય તો સવર્ગ બહુફલકીય એટલે શું લિગેન્ડ જ્યારે મધ્યસ્થ પરમાણુ આયન સાથે જોડાય છે ત્યારે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે બનતા સવર્ગ સંયોજક બંધની અવકાશીય ગોઠવણીને લીધે વિવિધ આકાર વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણ સંયોજનો બને છે એને સવર્ગ બહુફલકીય કહેવાય ઉદાહરણ તરીકે કોઈ પણ સંકીર્ણમાં સવર્ગાંગ 4 હોય તો એની બે પ્રકારની ભૌમિતિક રચના થાય છે કાં તો સમચતુષ્ફલકીય અથવા તો સમપરિય ચોરસ એના માટે આપણે સંકરણ ભણીશું આગામી વિડિયોમાં તો જો સંકીર્ણ સંયોજનોની અંદર જોવા મળતું સંકરણ sp3 હોય તો એનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય થાય અને જો સંકીર્ણ સ્પીસીઝની અંદર જોવા મળતું સંકરણ bsp2 પ્રકારનું હોય તો એનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ થાય હવે આપણે જોઈએ m છે એ ધાતુ આયન છે આ લિગેન્ડ અને આ લિગેન્ડ જો આવી ભૌમિતિક આકાર છે કયા પ્રકારના સંકીર્ણ સંયોજનોની સમચતુષ્ફલકીય અથવા તો સમતલીય સમચોરસ તો m ધાતુ આયન છે આ લિગેન્ડ અને આ લિગેન્ડ જો આ સમતલીય સમચોરસ તો સવર્ગાંગ 4 હોય તો આ બે પ્રકારની ભૌમિતિક રચના શક્ય છે હવે સવર્ગાંગ 5 હોય જે સંકીર્ણ સંયોજનોમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતા સવર્ગ સંયોજક બંધની સંખ્યા 5 હોય એટલે સવર્ગાંગ 5 તો એની બે પ્રકારની ભૌમિતિક રચના શક્ય છે પહેલી ત્રિકોણીય દ્વિપિરામિડ ત્રિકોણીય દ્વિપિરામિડ અને સમચોરસ પિરામિડ લીધી છે સમચોરસ પિરામિડ તો 5 સવર્ગાંગ વાળાની ત્રિકોણીય દ્વિપિરામિડ કઈ રીતના એમ તો જોઈએ આપણે આ લિગેન્ડ અને આ લિગેન્ડ ચલો આ ત્રિકોણ ઉપરથી એક લિગેન્ડ આવ્યો એક લિગેન્ડ આવ્યો નીચેથી તો જો આ ત્રિકોણીય દ્વિપિરામિડ કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ હવે બીજો આકાર છે સમચોરસ પિરામિડ એમ ધાતુ આવે છે લિગેન્ડ અને આ લિગેન્ડ શું આ ચોરસ
અને એક લિગેન્ડ સાથેનો બંધાર આપણે ઉપરથી કરી નાખી લાખ્યો ચોરસ પિરામિડ પાંચ સવર્ગાંગ ધરાવતા સંકીર્ણ સંયોજનોની બે પ્રકારની ભૌમિતિક રચના થઈ કા ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા તો આ બીજી છે સમચોરસ પિરામિડ પણ મોટા ભાગે સંકીર્ણ સંયોજનોનો સવર્ગાંગ કેટલો હોય છે તો જવાબ આવે 6 મોટા ભાગના સંકીર્ણ સંયોજનોમાં સવર્ગાંગ 6 હોય છે બરાબર તો લખી તો સવર્ગાંગ 6 તો એની ભૌમિતિક રચના કેવી થશે અષ્ટફલકી હા જો આ લિગેન્ડ અને ધાતુ છે ને મધ્યસ્થમાં બતાવે છે આ લિગેન્ડ આ લિગેન્ડ ને આ અષ્ટફલકી ભૌમિતિક રચના ધરાવતા હોય છે હવેનો મુદ્દો છે આપણા માટે ખૂબ અગત્યનો છે જેનું નામ છે સંકીર્ણ સંયોજનોનું આયુપીએસી નામ સંકીર્ણ સંયોજનોનું આયુપીએસી નામ તો મે અહીં કેટલાક સંકીર્ણ સંયોજનો લેખા છે અને એના આયુપીએસી નામકરણના નિયમો આપણે શીખવાના છે તો જુઓ આ સંકીર્ણ તાંબુ છે મોટા તાંબુમાં હોય ધન આયન હંમેશા આગળ હોય અને ઋણ આયન હોય તો હંમેશા પાછળ હોય પેલા ધન આયનનું નામ લખાય છે એટલે જો અહીંયા કયો ધન આયન છે પોટેશિયમ એટલે હું લખું છું પોટેશિયમ પછી કૌંસની અંદર લિગેન્ડનું નામ પ્રથમ લખાય છે પછી છેલ્લે ધાતુ આયન અને ધાતુ આયનની બાજુમાં કૌંસમાં રોમન અંકમાં ઓક્સિડેશન પોટેશિયમ કેટલા ઓક્સિજન છે 4 એટલે ટેટ્રા લિગેન્ડની સંખ્યાને આધારે 2 હોય તો ડાલ 3 હોય તો ટ્રાય 4 હોય તો ટેટ્રા અને 5 હોય તો પેન્ટા એમ લખાય છે અહીં 4 ઓક્સિજન છે એટલે ટેટ્રા ઓક્સો તો એક બીજી વસ્તુ અહીંયા જાણવા મળી કે લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લાગે છે બરાબર ઓક્સિજન છે એકદંતીય ઋણ લિગેન્ડ છે જેના પરનો વિજ્ઞાન માઇનસ 2 છે ટેટ્રા ઓક્સો હવે કઈ ધાતુ આવી મેંગેનીઝ સંકીર્ણનું આયનીકરણ કરતા સંકીર્ણ ઉપર ઋણ વિજ્ઞાન હોય તો ધાતુની પાછળ એટ લાગે એટલે આ સંકીર્ણનું આયન કરીશું તો કે પ્લસ અને એમેનો પર માઇનસ સંકીર્ણની ઉપર માઇનસ વિજ્ભાર આવે એટલે ધાતુની પાછળ એટ લાગે એટલે અહીંયા શું આવશે મેંગેનીઝ અને રોમન અંકમાં એનો ઓક્સિડેશન અંક 7 તો શું થયું પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનીઝ પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનીઝ 7 તો એ ઓક્સિડેશન અંક કેમ ખબર પડી તો મેંગેનીઝનો એક્સ થાય વત્તા 4 ઓક્સિજન બરાબર માઇનસ 1 કારણ કે સંકીર્ણ ઉપર માઇનસ 1 વિજ્ભાર હતો તો x માઇનસ 2 એટલે માઇનસ 2 ગુણ્યા 4 એટલે 4 2 8 બરાબર માઇનસ 1 તો x બરાબર પ્લસ 7 એટલે બરાબર એટલે અહીંયા પ્લસ થાય તો ચલો હવે પછી હું સંકીર્ણમાં આગળ હું છે ધન આયન પોટેશિયમ જો કૌંસની 12 છે ને ધન આયન ને ઋણ આયન છે એને ક્યારે ડાઈ ટ્રાઈ ટેટ્રા પેન્ટા નો લાગે તો ડાઈ ટ્રાઈ ટેટ્રા પેન્ટા કોને લાગે એ લિગેન્ડ ને લાગે લિગેન્ડ ની સંખ્યા ને આધારે ડાઈ ટ્રાઈ ટેટ્રા પેન્ટા એવો પ્રશ્ન જો આ પોટેશિયમ લખો લખવાનું પોટેશિયમ પછી કેટલા સાઇન છે 4 સોરી 6 6 એટલે હેક્સા સાયનાઇડ છે ને હું વચાય સાયનો જો ઓક્સિજન ને ઓક્સો સાયનો બરાબર ક્લોરીન હોય તો ક્લોરીન માઇનસ હોય ક્લોરીન માઇનસ તો ક્લોરાઇડો ક્લોરાઇડો બ્રોમાઇડો ઓક્સિજન ઓક્સો સીએન માઇનસ ને સાયનો અને સાયનો ઓક્સો બ્રોમાઇડો ફ્લોરાઇડો ક્લોરાઇડો બરાબર એવી રીતના વચાય છે તો હેક્સા સાયનો
સામાન્ય રીતે લિગેન્ડની પાછળ પ્રત્યે ઓ લાગે છે પોટેશિયમ હેક્સાસાયનો ફેરેટ લાગશે ધાતુની નામની પાછળ એટ લાગશે કારણ કે અહીં આ સંકિનમાં 3 પોટેશિયમ પ્લસ કરો તો અહીંયા કેવા આવે છે માઈનસ 3 જ્યારે સંકિનના મોટા કૌંસની ઉપર ઋણ વિદ્યુતભાર હોય એટલે ધાતુને એટ લાગે અને એફનો ઓક્સિડેશન x minus 6 बराबर minus 3 x बराबर minus 3 plus 6 तो x बराबर plus 3 अब फेर है इतना ऑक्सीडेशन है क्या हो 3 अबे ना पच्ची ना संख्या जो है धनायन नहीं अगर धनायन हो तो क्या भी जवान हो लिगेंड लिगेंड कौन छे m माइन कितना छे 6 मतलब यह संख्या का नाम जैसे हेक्सा m माइन એક્ઝામ હવે કોબાલ્ટ ને એટ નહીં લાગે શું કારણ કે આયનીકરણ કરો એનું તો જાળું થશે ઈ સંકિનનું આપણે આયનીકરણ કરીશું તો કોબાલ્ટ NH3 NH3 6 3 અને 3 Cl માઈનસ જ્યારે ધાતુની ઉપર જ્યારે સંકિનની ઉપર પ્લસ હોય ત્યારે એટ લાગતું નથી तो हेक्सा एमाइन कोबाल्ट रोमन अंक में 3 एनो ऑक्सीडेशन कोबाल्ट 3 અને પાછળ ઋણ આયન તરીકે ક્લોરીન છે એટલે ક્લોર આયન પાછળ ઋણ આયન ગમે એટલા હોય 2 4 5 એ ક્લોરાઇડ જ કહેવાય બરાબર અગાઉ કીધું છે કે ડાઈ ટ્રાઇ ટેટ્રા ફક્ત લિગેન્ડ ને લાગે અહીં ધાતુનો ઓક્સિડેશન x એમાઈ નો વિદ્યુતભાર 0 બરાબર પ્લસ 3 તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ધાતુનો ઓક્સિડેશન આંક શોધી શકીએ છીએ છેલ્લો લઈએ જ્યારે એક કરતાં વધુ લિગેન્ડો આવેલા હોય એવા સંકીર્ણ સંયોજનોને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન કહેવાય જો આ પહેલા ત્રણ ઉદાહરણો હતા એ સાદા સંકીર્ણ સંયોજનો હતા કે જેમાં એક જ પ્રકારના લિગેન્ડ તો એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડો હોય એને મિશ્ર લિગેન્ડ સંકિર્ણ સંયોજનો કહેવાય એમાઈ નો એ અને ક્લોરીન નો ક્લોરાઇડ ત્યારે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવા પડે તો ક્લોરાઇડ પહેલા આવે એ બી સી માં એમાઈ નો એ અને ક્લોરાઇડ નો સી તો કેટલા ક્લોરીન છે 2 એટલે હું લખવાનું પહેલા એમાઈ આવશે ટેટ્રા એમાઈ ટેટ્રા એમાઈ ડાયક્લોરાઇડ ધાતુ કઈ છે કોબાલ્ટ એટ નહીં લાગે કારણ કે સંકિર્ણ ધન આવશે Cl- એટલે સંકિર્ણની ઉપર વિદ્યુતભાર આવશે પ્લસ કોબાલ્ટ 3 ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ અહીં ધાતુનો ઓક્સિડેશન આંક મેં કેટલો લખો 3 લખો ધાતુનો ઓક્સિડેશન આંક 3 લખો કઈ રીતના તો કોબાલ્ટ ઓક્સિડેશન આંક x એમાઈન તટસ્થ 2 ક્લોરીન ના માઈનસ 1 બરાબર પ્લસ 1 માઈનસ 2 વાળી બાજુ જતી હોય એટલે પ્લસ 1 અહીં તમે સમજ્યા કે બરાબર આપણે જ્યારે સંકિર્ણની અંદર એક કરતાં વધુ લિગેન્ડ હોય તો એને આપણે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવાના છે હવે આપણે એવું સંકિર્ણ લઈએ કે જેમાં એક કરતાં વધુ ધાતુ આયન હોય તો એને બહુકેન્દ્રીય સંકિર્ણ સંયોજનો કહેવાય બરાબર બહુકેન્દ્રીય સંકિર્ણ સંયોજન તરીકે એને ઓળખવામાં આવે છે એવા એક સંકિર્ણ છે જેનું નામકરણ કઈ રીતે થાય એના ઉદાહરણો આપણે લઈએ અહીં લખેલા સંકિર્ણ સંયોજન જુઓ તો નિકલ ધાતુની બાજુમાં ક્લોરિક લિગેન્ડ એ તમે જાણો છો પણ અહીંયા ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ નામનો એક નવો લિગેન્ડ આવ્યો તો જુઓ ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ એને આમ બતાવે આ ફોસ્ફરસ છે આ એક ફિનાઇલ આ બીજી ફિનાઇલ અને આ ત્રીજી ફિનાઇલ આ ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ ફોસ્ફરસ પાસે એક જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ એવો લિગેન્ડ છે જે તટસ્થ લિગેન્ડ છે જેમાં ફોસ્ફરસ ધાતુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ આ ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ કેટલી વાર છે બે વાર
જ્યારે કોઈ કાર્બનિક સંયોજનો લિગેન્ડ તરીકે હોય ઉદાહરણ તરીકે ઇથિલિન ડાયએમાઇડ જેનો આયુપીએસી નામ છે ઇથેન 1-2 ડાયએમાઇડ પ્રોપિલિન ટ્રાયએમાઇડ કે ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ ત્યારે ડાય ટ્રાય ટેટ્રા વપરાતા નથી એના બદલે 20-30 એવું વપરાય છે તો અહીંયા લિગેન્ડ કોણ છે બે ક્લોરિન એટલે ડાય ક્લોરાઇડ પછી બે છે અને કાર્બનિક છે કે 20 અને એ કાર્બનિક સંયોજનોનો આયુપીએસી નામકરણ સેમા બતાવાય છે કૌંસમાં એટલે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન પછી કોણ છે નિકલ 2 જુઓ અહીંયા નિકલ નું ઓક્સિડેશન x ધારીએ આ બે ક્લોરિનના -2 આ લિગેન્ડ તો તટસ્થ છે અને સંખ્યાનો કુલ વિજભાર 0 તો x બરાબર કેટલો આવ્યો પ્લસ અહીં આપણે નિકલ ધાતુનો ઓક્સિડેશન અંક કેટલો મેળવી શકા 2 મેળવી શકા ચલો ક્રોમિયમની બાજુમાં 3 એમાઇન છે અને 3 પાડીને આવો છે તો એમાઇન છે એને એ એક્વા છે એક્યુયુએ તો પેલો એ એ સમાન થાય તો અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જોવાનું કેમ એમાઇન એટલે એ ડબલ એમ એમાઇન તો અહીંયા એમ છે અને અહીંયા ક્યુ છે તો એબીસીડીમાં એમ પહેલા આવશે અને ક્યુ પછી આવશે એટલે અહીંયા કેટલા એમાઇન છે 3 તો શું લખી શકાય ટ્રાય એમાઇન શું લખી શકાય ટ્રાય એમાઇન પછી અહીંયા પાણીના અણુ કેટલા છે 3 એટલે શું લખી શકશું ટ્રાય એક્વા ટ્રાયએમાઇન ટ્રાયએક્વા 3Cl-+3 આ બે તટસ્થ છે એટલે ક્રોમિયમ 3 જ છે એટલે ક્રોમિયમ 3 ક્લોરાઇડ ક્રોમિયમ 3 ક્લોરાઇડ હવે જુઓ આ કોબાલ્ટ ધાતુ છે એની બાજુમાં ઇથિલિન ડાયએમાઇન છે કેટલી વાર છે 3 વાર છે એટલે ત્યારે આપણે કયો શબ્દ વાપરવો પડે 20 કે 30 શબ્દ વાપરવો પડે તો અહીંયા 3 છે જુઓ હવે આખો સંકીર્ણ 2 વાર છે અને સલ્ફેટ 3 વાર છે એ તો સંતુલન માટે આપેલું છે તો હું તમને એમ કહું આ સલ્ફેટ 3 વાર છે તો તમે જાણો છો કે સલ્ફેટ ઉપરનો વિજભાર -2 છે એ 3 વાર એટલે -6 થયો તો સામે +6 હોય પ્લસ છે પણ એ કૌંસ 2 વાર છે એટલે કોબાલ્ટ EN3 બરાબર 2 કૌંસ થાય ક્યારે +6 તો 1 કૌંસ થાય તો કેટલો હોય +3 હોય એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન +3 થયો એવી ગણતરી કરી શકાય હવે 3 છે એટલે હું લખી શકાય 30 કૌંસમાં EN સંજ્ઞા છે એટલે હું લખી શકાય ઇથેન 1-2 ડાયએમાઇન ઇથેન 1-2 ડાયએમાઇન કોબાલ્ટ 3 બરાબર કોબાલ્ટ નો ઓક્સિડેશન આયન 3 અને પાછળ નું આવશે સલ્ફેટ કોબાલ્ટ 3 સલ્ફેટ ઋણ આયન તરીકે અહીં કયો આયન છે સલ્ફેટ આયન છે હવે જુઓ આમાં બે ધાતુ છે જે સંકીર્ણમાં એક જ ધાતુ હોય ને એક કેન્દ્રીય કહેવાય અને એક કરતા વધુ ધાતુ હોય એને આપણે બહુકેન્દ્રીય કહેવાય બરાબર તો જુઓ જ્યારે હવે આમાં ખરેખર કેવું હોય જો આવું હોય Ag2 Ag2 એમોનિયા 2 અને સાયનાઇડ 2 તો આ બે એમાઇન તટસ્થ છે તો બે સાયનાઇડ છે એટલે -2 તો આ બે સિલ્વર ની વચ્ચે કેટલો કેટલો હશે +1 આવશે જે પણ ઋણ વિજભાર છે એ બંને સંકીર્ણને હરખો આપવાનો તો બે સાયનાઇડ ના -2 તો બે સિલ્વર કેવા થયા +1 થયા હવે આપણે સમજી ગયા કે ધાતુનો ઓક્સિડેશન અંક બંનેમાં +1 છે તો હવે +1 માં તટસ્થ નાખો એટલે આ સંકીર્ણ ઉપર +1 વિજભાર ઉભવે અને +1 માં -2 નાખો એટલે આ સંકીર્ણ ઉપર -1 વિજભાર ઉભવે જે સંકીર્ણ ઉપર -1 વિજભાર ઉભવે એને 1 લાગે અને જેની ઉપર ધન ઉભવે એને તો સિલ્વર જ લખી શકાય તો અહીંયા કેટલા એમાઇન છે 2
એટલે શું લખી શકાય ડાયએમાઇન સિલ્વર 1 આર્જેન્ટિનમ બચાય સિલ્વર ને અને અહીંયા જો ડાયસાયનો પણ અહીં આ સંકેતની ઉપર માઈનસ વીજ ભાર છે એટલે આર્જેન્ટ કેર ડાયસાયનો આર્જેન્ટ કેર 1 કહી શકાય ડાયએમાઇન સિલ્વર 1 અને ડાયસાયનો આર્જેન્ટેટ 1 એવું કહી શકાય ચલો આના પછીનું છેલ્લું આપણું સંકીર્ણ સંયોજન મર્ક્યુરી છે એને પ્લસ 1 લઈ શકાય અને પ્લસ 2 લઈ શકાય પણ અહીં આપણે મર્ક્યુરીને પ્લસ 1 લઈએ બરાબર તો મર્ક્યુરી ધનાયન છે રોમન અંકમાં 1 બતાવી દેવાનું 4 છે એટલે ટેટ્રા બરાબર થાયોસાયનેટો ટેટ્રા થાયોસાયનેટો કઈ ધાતુ છે કોબાલ્ટ આ પ્લસ એટલે અહીંયા કેટલો વિધ ભરાને માઈનસ વન એટલે એટ લાગશે કોબાલ્ટ આનો ઓક્સિડેશન આંક x -4 બરાબર -1 એટલે ઓક્સિડેશન આંક આવ્યો 3 કોબાલ્ટ 3 બરાબર મર્ક્યુરી ટેટ્રા થાયોસાયનેટો કોબાલ્ટ 3 એવો આ સંકીર્ણનું આયુપીએસસી ના આપી શકાય વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા સંકીર્ણ સંયોજનોના આયુપીએસસી નામ સંબંધિત પ્રશ્નો પણ પૂછાયેલા છે આનો વધુ પ્રેક્ટિસ કરશો તમે તો વધુ કોન્સેપ્ટ ક્લિયર થશે આવતા પીરિયડની અંદર સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા એમાં જોવા મળતા સંકરણ અને સ્ફટિક ક્ષેત્રવાદ એ ત્રણ મુદ્દા વિશેનો આપણે અભ્યાસ કરી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું